હળવદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અંધારા ઉલેચવા શહેરીજનો પાલિકામાં એલઈડી લાઇટ ફિટ કરાવવા રજૂઆતો કરતા હોય છે, તેમ છતાં પણ અંધારા દૂર થતા નથી. ત્યારે શહેરના શનેશ્વર પાસે આવેલા તળાવ કાંઠે પાલિકાના ગોડાઉનમાં 700થી વધુ એલઈડી લાઇટ સીલ બંધ પડી હોવાનું ધ્યાને આવતા હળવદ કોંગ્રેસ પાલિકાના સદસ્યો અને વિરોધ પક્ષના નેતા દ્વારા આજે ગોડાઉનમાં તપાસ કરી લાઇટનો જથ્થો ઝડપી પાડી પાલિકાના કર્મચારીઓની હાજરીમાં રોજ કામ કરાવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે ચીફ ઓફિસર કહે છે કે આ લાઇટો અમારી નથી, જ્યારે પાલિકાનો કર્મચારી કહે છે કે એલઈડી લાઇટ તો મેં વેચાતી લીધી છે, જ્યારે ઈસીએલનો કોન્ટ્રાક્ટર કહે છે કે લાઇટો અમારી છે, ત્યારે કોણ સાચું કોણ ખોટું એ તો જો યોગ્ય તપાસ થાય તો જ બહાર આવશે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં એડીઈ લાઇટો નાખવામાં નથી આવતી અને જે વિસ્તારોમાં નાખવામાં આવી છે જેમાં ઘણી બધી બંધ હાલતમાં છે, ત્યારે શનેશ્વર મંદિર પાસે આવેલા બગીચાના કેન્ટિંગને હાલ નગરપાલિકા દ્વારા ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે, જે ગોડાઉનમાં 700 જેટલી એલઈડી લાઇટ સીલબંધ હાલતમાં હોવાનું હળવદ કોંગ્રેસના પાલિકા સદસ્ય તેમજ વિરોધ પક્ષના નેતાને ધ્યાને આવતા ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેથી તપાસ કરાતા એલઈડી લાઇટનો જથ્થો ગણતરીના અમુક શખ્સો અન્ય જગ્યાએ ખસેડતા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ગોડાઉનને તાળું મારી દઈ આજે સવારના પાલિકાના કર્મચારીને બોલાવીને રોજ કામ કરાવ્યું હતું, જેમાં અનેક ચોંકાવનારા જવાબ સામે આવ્યા હતા. જ્યારે આ અંગે હળવદ ચીફ ઓફિસર સાગર રાડિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઈએસએલ કંપનીને હળવદમાં એલઈડી લાઇટ ફિટ કરવાનું કામ મળ્યું છે, જેમાં પાલિકાનો કોઈ રોલ નથી અને તે કંપની સીધું જ કામ કરતી હોય છે. જ્યારે આ અંગે કોંગ્રેસના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરના મોટાભાગની વિસ્તારોમાં એલઈડી લાઇટ બંધ છે અને ઘણા વિસ્તારોમાં નખાઈ પણ નથી, ત્યારે આ એલઈડી લાઇટ શહેરમાં ફિટ કરવામાં કૌભાંડ આચરી આ જથ્થો હળવદ ભાજપના 2-3 આગેવાનો હોવાનું અમને જાણવા મળે છે, જેથી આ બાબત યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મહેન્દ્ર મારુ, જીએડએસ ટીવી, હળવદ. ગોડાઉનમાં જે ઈએસએલ કંપનીની લાઇટો પડેલ છે તે બાબતે ઈએસએલ એક સ્વતંત્ર એજન્સી છે અને તેમના દ્વારા નગરપાલિકા વિસ્તારમાં એલઈડી લાઇટ ઇન્સ્ટોલ કરવાનું કામ કરવામાં આવેલ છે. ઈએસએલ કંપનીની જે એલઈડી લાઇટ હોય તેમાં નગરપાલિકાનો સીધો કોઈ રોલ રહેતો નથી અને નગરપાલિકા દ્વારા આ કંપનીની ડાયરેક્ટ કોઈ લાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવતી નથી. ઈએસએલને જે નગરપાલિકા વિસ્તારમાં એલઈડી લાઇટ કરવાનું કામ મળેલું છે તેના અંતર્ગત તે કંપની સીધું જ કામ કરતી ગઈ છે. કોંગ્રેસના સદસ્યો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ લાઇટ જે પાલિકાના જે કર્મચારી છે રાજુભાઈ, એવો દાવો કરી રહ્યા છે કે આ લાઇટો મારી છે, 700 લાઇટો. ના, અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી આ કંપની ઈએસએલની લાઇટો છે અને કોઈની ધારણા ઉપર હું કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકું. જે અધિકૃત વાત છે તે એલઈડી લાઇટ લગાડવાનું પણ ઈએસએલ કંપની કરે છે અને આ લાઇટ એમની કસ્ટડીની જ હશે.